કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વ્રતવાળી સાબુદાણાની ખીર બનાવીશું તમે વ્રતમાં પણ આ ખીર બનાવીને ખાઈ શકો અને વગર વ્રતે પણ આ ખીર બનાવીને તમને ખાવાનું મન થઈ જાય એવી આપણે ખીર બનાવવાના છીએ ખીર જો તમારે વધારે પડતી પતલી થઈ જતી હોય વધારે પડતી ઘાટી થઈ જતી હોય દૂધ અને દૂધની અંદર રહેલા સાબુદાણા અલગ અલગ થઈ જતા હોય તો તમે આજનો વિડીયો પૂરો જરૂરથી એકવાર જોઈ લેજો તમારે એવું ક્યારેય નહીં થાય અને તમારી ખીર પરફેક્ટ બનીને તૈયાર થશે તો ચાલો પછી એકદમ ઘાટી ક્રિમી અને એકદમ ફ્લેવરફુલ આપણી ખીર બનાવવાનું શરૂ કરીએ સાબુદાણાની ખીર બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મીડિયમ ગેસ ઉપર એક કઢાઈ રાખીશું અને એની અંદર બે ચમચી ઘી લેશું અને ઘી લઈ ત્યાર પછી આપણે જેટલા પણ ડ્રાય ફ્રૂટ્સ આપણને પસંદ હોય એટલા લઈ લેવાના તો મેં અહીંયા બે ચમચી કાજુ બે ચમચી બદામ એક ચમચી મગજ તરી એક ચમચી પમકીન સીડ્સ અને એક ચમચી પિસ્તા લીધા છે બધા ડ્રાય ફ્રૂટ્સને મેં રફલી ચોપ કરીને લીધા છે તો અહીંયા ડ્રાયફ્રૂટ્સ તમને પસંદ હોય એટલા તમે લઈ શકો તમને જે ના પસંદ હોય એ સ્કીપ પણ કરી શકાય અને બેથી ત્રણ મિનિટ માટે તમારે ધીમા ગેસ ઉપર ઘી સાથે બધા ડ્રાયફ્રુટ્સ શેકી કાઢી લેવાના એક બાજુ આપણા ડ્રાયફ્રુટ્સ છે એ ઠંડા થશે અને હવે આજે જે આપણે સાબુદાણાની ખીર બનાવવાના એ કેરીમલવાળી બનાવવાના એટલે ત્રણ ચમચી ખાંડ લઈ અને એને વગર પાણી નાખે આ રીતે થોડું એને ઉપર નીચે કરતા જાય મતલબ કે ચમચાથી નહીં કરવાનું આ રીતે તમે કઢાઈને કરતા જશો એટલે તમારે કેરેમલ છે એ તૈયાર થશે જો તમે ચમચાથી એને ચલાવી દેશો તો કેરેમલ બળી જશે તો વગર ચમચો નાખે તમારે આ રીતે કેરેમલ તૈયાર કરી લેવાનો કેરેમલ વધારે પડતો ડાર્ક કરવો કે લાઇટ કલરનો રાખવો એ તમારા ઉપર આધાર છે તમારે ખીરની અંદર વધારે પડતો ડાર્ક કલરવાળી ખીર બનાવી હોય તો તમે કેરેમલને થોડો વધારે પકવજો અને ઓછી જોઈતી હોય તો ઓછો પકવવાનો ત્યાર પછી થોડું દૂધ નાખી આપણે પહેલાં ચલાવી લેશું કેમ કે એકદમ દૂધ બધું નાખી દેસું તો ઉભરો આવી જશે તો થોડું દૂધ નાખી એને બરાબર ચલાવી લેવાનું અને ત્યાર પછી આપણે એક લિટર જેટલું દૂધ નાખીશું તો શરૂમાં તમે જોશો તો કેરેમલ છે એ બધું નીચે ચોંટી જશે કાં તો ચમચા સાથે ચોટી જશે પરંતુ ટેન્શન બિલકુલ નહીં લેવાનું આ રીતે તમે કન્ટિન્યુ એને ચલાવતા જશો અને ચમચાને તમે થોડીવાર દૂધની અંદર રાખશો એટલે બધી જ ખાણ છે એ વઘળી જશે અને હવે એક ઉભરો આવવા દેવાનું ત્યાર પછી એક વાટકી જેટલા પલાળેલા સાબુદાણા લેશું તો અહીંયા મેં સાબુદાણાને વધારે નથી પલાળ્યા ખાલી એક કલાક માટે જ પલાળેલા અને સાબુદાણા આપણે હાથમાં લઈને જોઈએ તો એ મેશ થઈ જાય એટલા પલળી જવા જોઈએ તો એક વાટકી સાબુદાણા આપણે દૂધની અંદર એડ કરી દેશું અને કન્ટિન્યુ આ રીતે ચમચો ચલાવતા જઈ અને હવે આપણે ખીરને બનાવવાની છે તો ગળપણ આપણે પહેલાં ત્રણ ચમચી જેટલું કેરીમલના રૂપમાં લીધું છે અને હવે બે ચમચી બીજી ખાંડ નાખી દેસું ત્યાર પછી આપણે જે શેકીને ડ્રાયફ્રુટ્સ રાખ્યા એ નાખી દેવાના તો ડ્રાયફ્રુટ્સની અંદર જ આપણે ઘી હતું એટલે એક્સ્ટ્રા ઘી નહીં નાખીએ ખીરની અંદર અને એક ચમચી જેટલા ડ્રાય ફ્રૂટ્સ મેં બચાવી લીધા છે ગાર્નિશિંગ માટે તો હવે કન્ટિન્યુ આપણે આ ખીરને પકવવાની છે તો સાબુદાણા અને બધી જ વસ્તુ એડ કર્યા પછી ખીર તમારે ટોટલી દસથી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર આ રીતે ચલાવતા જવાની અને પકવવાની તો સાબુદાણાની ખીર તમે ધીમા ગેસ ઉપર નહીં બનાવતા હાઈ ફ્લેમ પર જ પકાવજો એનાથી શું થશે કે સાબુદાણા એકબીજા સાથે ચીપકશે નહીં અને આ રીતે એકદમ છૂટા છૂટા સાબુદાણાની સરસ એવી ખીર બનીને તૈયાર થશે તો અહીંયા દસથી બાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે પહેલાં જે સાબુદાણા હતા એનો કલર એકદમ વ્હાઈટ હતો અને દસથી બાર મિનિટ પછી તમે જોશો તો સાબુદાણા એકદમ કેરેમલ કલરના થઈ જશે તો એવું થઈ જાય ત્યાં સુધી તમારે કિરને પકવી લેવાની ત્યાર પછી અડધો ચમચી ઇલાયચીનો પાવડર નાખી મિક્સ કરી લેશું અત્યારે ખીર કંઈક આ રીતની છે આ જુઓ તો આનાથી વધારે જાડડી અત્યારે ખીર નહીં બનાવી લેવાની આ રીતની થઈ જાય એટલે તમારે ગેસની ફ્લેમને બંધ કરી અને ખીરને ઠંડી થવા દેવાની તો અડધો કલાક માટે રાખેલી તો ઠંડી થઈ ગઈ છે આપણી ખીર અને ઠંડી થયા પછી કંઈક આ રીતની છે આ જુઓ તો બસ અત્યારે આ ખીરનું ટેક્સચર કંઈક આ રીતનું જ રહેશે અને હવે તમારી ગરમ ગરમ પીળોસી હોય તો તમે અત્યારે પીરસી શકો પરંતુ મેં અહીંયા બેથી ત્રણ કલાક માટે ફ્રીજમાં રાખી દીધેલી ખીરની અને એકદમ ઠંડી ઠંડી અને આ રીતની ક્રીમી અને એકદમ ઘાટી ખીર બનીને તૈયાર છે તો તમને ઠંડી ભાવતી હોય તો તમે ઠંડી કરીને સર્વ કરી શકો ગરમ ભાવતી હોય તો ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો ખીરને તો લાસ્ટમાં તમે ખીરનું ટેક્સચર કંઈક આ રીતનું આવ્યું છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ના તો સાબુદાણા અલગ છે ના તો એની અંદર દૂધ અલગ છે અને એકદમ ક્રીમી અને એની અંદર બાસુંદીનો પણ ટેસ્ટ આવે એવી ખીર બનીને તૈયાર છે તો આ રીતે તમે સાબુદાણાની ખીર એકવાર બનાવી જરૂરથી ટ્રાય કરજો અને હા આજની તમને સાબુદાણાની ખીરની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂર જણાવજો રેસિપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે આ રેસીપીને શેર કરજો ચેનલને ન સબસ્ક્રાઇબ કરી હોય તો આવા નવા જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીએ એક આવી જ નવી રેસીપી સાથે આવજો